બરવાડા તાલુકાના ટીમલા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 બંધ કરી દેવાતા ગ્રામજનોએ કરી શાળાને તાળાબંધી। ત્યાં સુધી ધોરણ 6 થી 8 ના વર્ગો ચાલુ કરવામાં નહીં આવે ત્યાં સુધી ગામના તમામ વિદ્યાર્થીઓને અભ્યાસ થી અળગ પર રાખવાનો કર્યો નિર્ણય। જિલ્લા શિક્ષણ અધિકારીના ધોરણ 6 થી 8 ના વર્ગો બંધ કરવાના આદેશના વિરોધમાં ગ્રામજનો ઉતરિયા મેદાને ટીમલા ગામથી 3 થી 4 કિલોમીટર દૂરના બેલા ગામ અભ્યાસ વર્ગો મર્ચ કરાતા થયો છે હોબાળો। જ્યારે સરપંચના લેટર પેડ પર માંગણી કરાઈ હોવાનો થઈ રહ્યો છે દાવો, ત્યારે સરપંચ જણાવી રહ્યા છે કે મેં લેખિત આપેલ નથી, મારા લેટર પેડનો થયો છે દુરુપયોગ। આ બાબતે ટીડીઓને રજૂઆત કરાઈ છે, તેમ છતાં જો તાકીદે ધોરણ 6 થી 8 ના ધોરણ શરૂ કરવામાં નહીં આવે તો આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારતા ટીમલા ગામના ગ્રામજનો નામ વિજયભાઈ વિનોદભાઈ રાઠોડ કયું ગામ ટીમલા ગામ શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે 6 થી 8 ધોરણ ટીમલા ગામના બંધ થઈ ગયા છે તો ટીમલા ગામની અંદર આ મોટી બે નદી છે, માથે ડેમ છે અને આ બે વરસાદની પરિસ્થિતિમાં નિશાળના લોકોને બાળકોને નાના નાના બાળકોને આજુબાજુના ગામડામાં જેવા કે કુંડળ અથવા તો બેલા ગામમાં 4 થી 5 કિલોમીટર દૂર હોય જે ગામમાં જઈ શકે તેવી પરિસ્થિતિ અમારા ગામજનોની ન હોય બીજા નંબરમાં, અને નાના છોકરાઓ છે એના હિસાબે તે લોકો પણ જઈ શકે તેમ ન હોય, અને જેના હિસાબે થઈને આ જે સ્કૂલ બંધ થઈ છે તે બંધ થઈ છે તેને ચાલુ કરવા માટેની અમારી મહેનત છે, અને અત્યારે અમે હાલ તાળાબંધી કરેલી છે અને જરૂર પડે તો રોડે પણ જઈશું, હાઈવે પણ બંધ કરીશું, અને જરૂર પડે તો ગાંધીનગર જવું પડે તો ત્યાં પણ જઈશું, અને અનશન ઉપર બેસવું પડે તો તે પણ કરીશું, ત્યાં સુધીની અમારી તૈયારી છે। અમારા ગામ ટીમલામાં આજે ધોરણ 6 થી 8 ના વર્ગો બંધ કરવાનું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાંથી લેટર આવેલ છે, ત્યારે સમસ્ત ગામજનો દ્વારા ગઈકાલે શિક્ષણાધિક કચેરી ખાતે આનો વિરોધ દર્શાવેલો, તેમજ આજે સ્કૂલમાં સંપૂર્ણ તાળાબંધી કરેલી છે। જ્યારે આગામી સમયમાં જો તાત્કાલિક ધોરણે આ સંપૂર્ણ બાબતનો નિર્ણય લઈ લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમો કરી અને વિરોધ પ્રદર્શન કરી ગાંધીનગર સુધી જવાની તૈયારી સમસ્ત ગામજનોએ દર્શાવી છે। જ્યાં સુધી આ વાતનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ગામનો એક પણ વિદ્યાર્થી સ્કૂલે નહીં જાય એવું અમે સમસ્ત ગામજનોએ નક્કી કરેલું છે। બોટાદથી રાજસ્થાનની રિપોર્ટ, લોકસભા ન્યૂઝ ચેનલ બોટાદ।